સ્ટુડન્ટ્સ કેવી છે તબિયત? સરસ. ખબર છે અત્યારે વરસાદની સીઝનમાં સૌથી વધારે શું થાય? હા, ભૂખ તો લાગે, એ પણ બરાબર છે. શરદી, શરદી બહુ થઈ જાય ને. તો આજે આપણે ગુજરાતીનો એક એવો જ સરસ મજાનો લેસન ભણવાનો છે, જેનું નામ છે શરદીના પ્રતાપે. ચલો જોઈએ. શરદીના પ્રતાપે, બરાબર. લેખક છે જ્યોતિન્દ્ર દવે. આપણે જ્યોતિન્દ્ર દવેનો પરિચય મેળવીએ. જ્યોતિન્દ્ર દવે ખૂબ સરસ મજાના ગુજરાતી સાહિત્યના એવા હાસ્ય લેખક છે કે જેમણે ખૂબ સરસ મજાની એવી હાસ્ય વાર્તાઓ લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તો એમનો પરિચય આપણે મેળવીએ. જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21/10/1901 થયો હતો. સ્થળ ક્યાં? તો કે સુરતમાં, ગુજરાતમાં સુરત જિલ્લો છે ત્યાં એમનો જન્મ થયેલો. મૃત્યુ છે એ 1980 થયેલો. તેમના હાસ્ય તરંગ, પાનના બીડા, રેતીની રોટલી એવી હાસ્ય વાર્તાઓ ખૂબ જ પ્રસિદ્ધ થઈ. અને એમનો એક મહત્વનું પાસું શું હતું કે એ પોતાને જ એક કેરેક્ટર તરીકે લેતા, અને કેમ કોઈ કાર્ટૂન કેરેક્ટર હોય એમ પોતે પોતાનો ચિત્ર છે એ પોતાની બુક ઉપર રાખતા. એનું જે ટાઇટલ અને એનું જે ફ્રન્ટ પેજ હોય એમાં હંમેશા મોટા ભાગે એમનો એવો કોમેડી ફોટો રહેતો. અને એ જોઈને આપણને પણ એવું થાય કે આપણી ઉપર કોઈ હસે તો એ સહન કરવાની આપણામાં શક્તિ ન હોય. પણ એમનું આ એક ખૂબ મોટી ઉદારતા હતી કે કોઈ પણ એની એવી હાસ્ય બુક જોઈ લો તમે, એવી જે હાસ્ય કથાઓ વાળી છે, તો એમાં મોટા ભાગે એમના પોતાના જ એમણે ફોટા મૂકેલા છે. તો જેના કારણે તેમને રણજીત રામ, સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક જેવા પુરસ્કારો પણ મળ્યા. તો આપણે એવી રેતીની રોટલીમાંથી મૂકવામાં આવેલું ખૂબ સરસ મજાનો આ શરદીના પ્રતાપે પાઠ ભણીશું. શરૂઆતમાં લેખક કહે છે કે મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામ અંગે મળવા જવાનું થયું. જાણીતા સજ્જન મતલબ કોઈ એના નજીકના એવા કોઈ વ્યક્તિ હશે. એ સજ્જનને એમણે ઘણીવાર સદગૃહસ્થ કર્યા છે, કહ્યા છે. મતલબ કે સદગૃહસ્થ એટલે સારા ઘરના માણસ, એક વ્યક્તિ. અને એમને જ પાછું બીજું એમણે એવું ઉપનામ આપ્યું છે સજ્જન. મતલબ એમના માટે એમણે આ બે પ્રકારના વાક્યો, શબ્દો પ્રયોગ કર્યા છે. તો એમને ત્યાં એમણે જવાનું હતું. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર ન હતી. મતલબ કે એ જે વ્યક્તિ હતા, એ જે માણસ હતા, એનું કામ કાન છે એ ઓછું કામ કરતા હતા. કાન શું કામ કરે? સાંભળવાનું. તો આ માણસ છે કે જેને લેખક મળવા ગયા છે જ્યોતિન્દ્ર દવે, એને પણ સંભળાવાનું ઓછું થઈ ગયું હતું. હવે શરદીના મુખ્ય ત્રણ આપણે લક્ષણ જોઈએ. કાં તો ગળું બેસી જાય, કાં તો નાકમાંથી સતત પાણી નીકળ્યા કરે, અને નહીંતર કાન બંધ થઈ જાય, સંભળાવાનું ઓછું થઈ જાય, બરાબર. અહીંયા લેખકના મિત્રને શું તકલીફ હતી? તો કે એના કાન છે એ કેવા થઈ ગયા હતા? ઓછું સાંભળતા હોય એવા થઈ ગયા હતા. કાનમાં ધાક પડી ગઈ હતી એવું આપણે ગુજરાતીમાં કહીએ. તો એમના કાન ઓછા કામ કરે છે એ વાતની લેખકને ખબર ન હતી. તે દિવસે હવામાં શરદી હતી. હવામાં શરદી હોવી મતલબ જ્યાં જો ત્યાં શરદીના જ વાયરા હોય, અને શરદીને લીધે કેટલાય લોકો બીમાર હોય. અત્યારે હવામાં શું ફરે છે? યસ, કોરોના. એવી રીતે ત્યારે એ સમયે હવામાં શરદી હતી. જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે શરદીના રોગી. એટલે એમ કહે છે કે ગળે પડવાની ટેવ બીજી બધી બીમારી કરતાં શરદીને વધારે હોય છે. ગળે પડવું રૂઢિ પ્રયોગ છે. તમને કોઈ આવીને સીધા ગળે લાગે, ગળે મળે અને ગળે પડે, એ અલગ અલગ ભાવાર્થ દેખાડે છે ને. ગળે મળવું મતલબ આપણને કોઈને પ્રેમથી ગળે મળવું, પણ ગળે પડવું એટલે શું? જબરદસ્તી થોપી દેવું કોઈની ઉપર જઈને, આમ એને ગમે કે ન ગમે, પણ આપણે આપણો ભાવ દેખાડો. તો શરદીને પણ આ ટેવ હોય છે. કઈ ટેવ હોય છે? ગળે પડવાની. એવી રીતે અહીંયા લેખક કહે છે કે શરદીને ગળે પડવાની ટેવ વધારે હોય છે, અને એમાંય તે એને મારા કંઠ માટે અસલથી પક્ષપાત છે.
પક્ષપાત હોવું, મતલબ એક કહેવાય ને કે એના પ્રત્યે થોડો વધારે લાગણી હોવી, એના પ્રત્યે થોડો વધારે ભાવ હોવો. એટલે લેખકે છે કે શરદીને મારા કંઠ માટે અસલથી પક્ષપાત છે, શરદીને મારા ગળા માટે આમ જાણે કેમ પ્રેમ જ હોય અને આવી આવીને મારા ગળામાં તે સીધી એ થઈ જાય, બેસી જાય. એવી રીતે લેખક કહે છે કે શરદીને કારણે મારું ગળું હંમેશા બેઠેલું ને બેઠેલું રહે, તો તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. એટલે તે દિવસે ગળામાં શરદી અને મગજમાં ગરમી હતી. ગળામાં શરદી હતી એટલે ગળું બેઠેલું હતું, મગજમાં ગરમી હતી એટલે શરદીના લીધે જે એકદમ બોડી ટેમ્પરેચર છે થોડું આપણને વધારે લાગે, બરાબર ને? તો એવું કળતર જેવું લેખકને થયું હતું, ગળામાં શરદી અને મગજમાં ગરમી. કંઠ બેઠેલો અને મગજ તપેલું. કંઠ બેઠેલો મતલબ ગળું છે એ સાવ બેસી ગયું હતું શરદીને લીધે, અને મગજ છે એકદમ શરદીને કારણે તાવને કારણે તપી ગયેલું. એવી સ્થિતિ મારી હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારી સ્થિતિ એવી હતી કે અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયો હતો અને શરદીને લીધે તેમના કાન અશક્ત બન્યા હતા. હું બોલી નહોતો શકતો અને એ સાંભળી શકતા નહોતા. સિચ્યુએશન જુઓ તમે કેવી છે, કે હું કંઈ બોલું છું તો મારું ગળું ખરાબ છે એટલે પ્રોપરલી બોલી શકાતું નથી, ધીમું ધીમું બોલું છું, અને તમારા કાન ખરાબ છે, સપોઝ તમારો હેડફોન ખરાબ છે તો તમે વ્યવસ્થિત સાંભળી શકતા નથી. તો અહીંયા પણ એવી જ સિચ્યુએશન ક્રિએટ થઈ. શું થયું, ગળા શરદીને લીધે લેખકનું ગળું બેસી ગયું અને મિત્ર જેને ત્યાં એ મળવા જાય છે એના શું હતા, કાન ખરાબ હતા, શરદીને લીધે કાનમાં ધાક પડી ગઈ હતી. એટલે બોલવામાંય કંઈક બીજું બોલાય છે અને સંભળાવવામાંય કંઈક બીજું સંભળાય છે. આપણે કહીએ ને રામ રામ કહેતા રીંગણા, એ વાર્તા તમે સાંભળી છે? એ બહુ સરસ મજાની વાર્તા છે. આપણે ફરી ક્યારેક મળશું ત્યારે હું કહીશ, તો ફરી પાછા વાર્તામાં આવીએ. અમારી બંને વચ્ચે શો સંવાદ થયો તે મને પૂરેપૂરો યાદ નથી, પણ થોડો ઘણો આ પ્રમાણે હતો. મને આવકાર એમના મિત્રે, લેખકે મને આવકાર સદગૃહસ્થે આપ્યો, મતલબ કે મને એણે કીધું આવો બેસો, અને પછી બોલ્યા, ઓહો આજે કંઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને? લેખક કહે છે આપનું જરા કામ હતું. તબિયત તો સારી છે પણ જરા શરદી થઈ છે. શું કહે છે, પણ જરા શરદી થઈ છે, એટલે તબિયત તો સારી હતી પણ થોડી શરદી થઈ હતી. લેખકે કીધું શરદી થઈ છે, અને સજ્જન શું સમજે છે કે મને શરદી થઈ છે. એટલે સજ્જન કહે છે અરે ભલા માણસ, શરદી સળખમ તો એક સામાન્ય વાત છે, એમાં કાંઈ તમારે ખબર પૂછવા આવવાની જરૂર નહોતી. અને આવી રીતે એ પોતે ઊંધું સમજે છે. લેખક બોલે છે કે મને શરદી થઈ છે અને એ સમજે છે તમને શરદી થઈ છે, અને ત્યાંથી જ આ ગોટાળો શરૂ થાય છે. આગળ કહે છે કે લેખકે જ્યારે પૂછ્યું કે તમે દવા બવા તો કરી ને, કારણ કે જ્યારે તમને કોઈ કહે કે મને શરદી થઈ તો તમે એક ફોર્માલિટી માટે કહો કે ભાઈ ચલો દવા તો લીધી છે ને. એવી રીતે લેખકે એને પૂછ્યું કે તમે દવા બવા કરી કે નહીં, તો સજ્જન જવાબ આપે છે હા, એની હવા જ જરા કેવી છે, પણ હવા ફેર માટે ક્યાંય જવાનું હજી મેં નક્કી કર્યું નથી. પ્રશ્નો પૂછાય છે કંઈક અને જવાબ કંઈક બીજા જ મળે છે, એ તો ઠીક, પણ ચા બા તો લેશો ને? સજ્જન લેખકના મિત્ર જ્યોતિન્દ્ર દવેને પૂછે છે. આપણે કોઈના ઘરે જઈએ તો કોઈ આપણને પૂછે ને કે શું લેશું, ચા બા લેશો ને? એટલે બા મતલબ એ એક આપણને પ્રાસ મેળવીને એવું આપણને બોલવાની આદત છે, દવા બવા ચા બા. તો અહીંયા મિત્ર પણ પૂછે છે કે ચા બા તો તમે લેશો ને? લેખક કહે છે જ્યોતિન્દ્ર દવે કે બનતા સુધી હું ચાની ના નથી કહેતો, અને આમ પણ શરદીમાં તો ચા બહુ ઠીક પડશે. એટલું બધું બોલ્યા પણ સંભળાણું કંઈક બીજું. શું સમજે છે મિત્ર, કે બનતા સુધી તમે ચા નથી પીતા અને ડૉક્ટરે છે ચા પીવાની ના પાડી છે, ચા છે એ વધુ શરદી કરે છે. એ મિત્ર તો વધારે પાછા કન્ફ્યુઝ કરે છે,
કે એવા તો ક્યાં ડોક્ટરે તમને કીધું કે ચા વળી શરદી કરે છે? બનતા સુધી તમે ચા નથી લેતા તે તો સારું છે, પણ ચા શરદી કરે એવું કીધું કોણે? સારું કાંઈ નહીં, ચા ન લ્યો તો કાંઈ નહીં, કોફી તો લેશો ને. લેખક કહે છે જ્યોતિન્દ્ર દવે કે કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો વાંધો નથી એમાં એ શું સાંભળે છે? કોફીનો ડોક્ટર વાંધો લે છે. એટલે એ શું કહે છે? કોફીનો ડોક્ટર વાંધો લે છે, કાંઈ નહીં, ઠીક, ત્યારે કોકો બનાવીએ. કોકો મતલબ એક પ્રકારનું એવું પીણું કે જેની અંદર કોકો પાવડર નાખેલો હોય. મોઢેથી બોલ્યા ચા નથી પીવી, ચા પીવી છે બહુ સારી રહેશે. પછી બોલ્યા કે કોફીનો એ વાંધો નથી, પણ મિત્ર છે બીજું જ સમજે છે. એટલે આ વખત લેખકે શું કીધું કે કાંઈ બોલવું નથી, ખાલી હું માથું ધૂણાવીને કહીશ, મોઢું હલાવીને હા પાડીશ, એટલે સામેવાળાને કાંઈ આડુંઓળું સમજાય નહીં. એટલે આ વખતે જો મોઢેથી બોલીશ તો ચા ને કોફીની પેઠે કોકો પણ ગુમાવીશ. મતલબ કે ચા ન મળી કોફી ન મળી ને હવે કોકો પણ મળશે નહીં. તેથી એણે ડોકું હલાવીને હા પાડી અને આખરે અમારા માટે કોકો મુકાયો. મતલબ ચા જેમ બનવા માટે ઓર્ડર ગયો એવી રીતે હવે કોફી છે એ કોકો બનવા માટેનો ઓર્ડર પણ દેવાનો. આગળ વાત કરતા લેખક છે એ મિત્રને કહે છે કે આ ઘર તો તમને ભાવે છે ને? મેં પૂછ્યું. મિત્ર જવાબ આપે છે. તેઓ બોલી ઉઠ્યા, હે વર, સુલોચનાનો વર? અરે સુલોચના તો હજી બહુ નાની છે. સુલોચના લેખક છે એના મિત્રની દીકરી છે એટલે એ તો બીજું જ સાંભળે છે. તો કે છે, વર સુલોચનાનો વર તો હજી અમે ગોત્યો નથી અને એ તો હજી બહુ નાની છે, એનો વર હજી અમે શોધ્યો નથી. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર એવું મિત્રએ સાંભળ્યું. એટલે કહે છે કે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર ને એવું બધું સાંભળવાનું જે આ મિત્રની તકલીફ હતી એને કારણે હવે લેખકે વિચાર્યું કે હું લખીને જ એને આપીશ અને લખીને જ એમને સમજાવીશ અને પત્ર એ હું એમને આપતો જઈશ કે આમાં આ પ્રશ્નો લખ્યા છે, તમે વાંચી દે. અને છેલ્લે લેખક કહે છે કે સારું, હવે હું જાઉં છું, હવે હું રજા લઉં છું. તો મિત્ર શું સમજે છે? હું તમને સજા દઉં છું. એટલે છેલ્લે મિત્ર કહે છે, અરે મારા મહેરબાન, આવું શું બોલો છો? તમે મને ક્યાં સજા આપો છો? તમે આવ્યા એમાં મને કંઈ સજા થઈ? અરે મને તો મજા આવી, ઉલટાનો આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળીને સમજનારા બહુ ઓછા હોય છે એવો પ્રતિભાવ લેખક આ મિત્ર છે એને આપે છે. લેખકે કાંઈ ન બોલ્યું કે ન ચાલ્યું, કારણ કે હવે બોલીશ તો પાછું કંઈક ઊંધું સમજશે. એટલે એ ખાલી છે ડોકું આમ થ્યામ હલાવી અને હા પાડે છે. અને અહીંયા આપણી આ હાસ્ય વાર્તા પૂર્ણ થાય છે. બાળકો તમને મજા આવી હશે. થેન્ક યુ.